અસલામુ અલેકુમ, હું પટેલ આબેદા ધોરણ 12 કોમર્સની વિદ્યાર્થીની શિક્ષક દિન નિમિત્તે સબનમ ટીચર બની છું અને આજે હું તમને પ્રકરણ 4 માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ સમજાવવાની છું. સૌ પ્રથમ તો આપણે સમજીએ માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ એટલે શું અને તેને તે શા માટે ઉપયોગી છે ધંધામાં. માહિતી સંચાર એટલે માહિતીની આપ લે. આપણા માહિતીની આપ લે થશે તો જ આપણાને ધંધામાં શું સુધારો કરવા જેવું છે તે ખબર પડશે. આપણે જાણીએ છીએ આપણાને ધંધાના જે રિસ્પોન્સ મળે છે કે આપણો ધંધો કેવું છે, મતલબ આપણા પ્રોડક્ટ કેવા છે, તે આપણાને રિસ્પોન્સ મળે અને તેમાં સુધારો કરવા જેવું હોય તો માહિતી સંચાર દ્વારા તે આપણાને આપણી ભૂલો ખબર પડે છે, આપણે એને સુધારીએ છીએ અને ધંધાનો વિકાસ થઈ શકે છે. ઈ કોમર્સ તો આપણે જાણીએ છીએ, આજે જે ઓનલાઈન ખરીદી વેચાણ થાય છે તે ઈ કોમર્સ જ છે. આઉટસોર્સિંગ, કંપની જે પોતાના કાર્યો બહારની વ્યક્તિથી કરાવે છે તેને આઉટસોર્સિંગ કહે છે. માહિતી સંચારનો અર્થ, માહિતી સંચારને બીજા કયા નામથી અંગ્રેજીમાં બીજા કોમ્યુનિકેશન નામથી ઓળખવામાં આવે છે. કોમ્યુનિકેશન શબ્દ લેટિન ભાષાના બે શબ્દો કોમ્યુનિસ અને કોમ્યુનિકેર પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે ટુ શેર કોમન. આજે હતા તેઓ તેમના તે સમયમાં ભાષાનો ઉપયોગ થતો ન હતો, તેથી તેઓ સાંકેતિક ભાષાનો ઉપયોગ કરતા હતા. તે પણ એક પ્રકારનો માહિતી સંચાર જ છે. એકબીજાને માહિતી તેઓ સંજ્ઞાઓ દ્વારા, આપણે જોઈએ છીએ પહેલાંના જે ગુફાઓ હતી તેમાં ચિત્ર જોવા મળતા હતા, જે આદિ માનવોએ દોર્યા હતા એકબીજા સાથે માહિતી સંચાર કરવા માટે. જેમ જેમ વિજ્ઞાન ટેકનોલોજીનો વિકાસ થતો ગયો તેમ માહિતી સંચારમાં પણ સુધારા આવતા ગયા. માહિતી સંચાર એ દ્વિમાર્ગીય પ્રક્રિયા છે. કેવી રીતે દ્વિમાર્ગીય પ્રક્રિયા છે? હું તમને માહિતી આપું છું અને તમે તેને સ્વીકારો છો, તમે તેને સમજો છો. આમ માહિતીની આપ લે થાય છે. માહિતી કોઈ એક આપે છે એવું નથી, માહિતીની આપ લે થાય છે. તેથી માહિતી સંચાર એ દ્વિમાર્ગીય પ્રક્રિયા છે. માહિતી સંચારમાં માહિતીને એક સ્ત્રોત પાસેથી લઈને અન્યને પહોંચાડવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં માહિતી મોકલનારના દ્વારા માહિતીને જે તે સ્વરૂપમાં એકઠી કરીને યોગ્ય માધ્યમો કે માર્ગ દ્વારા મોકલવામાં આવે છે. માહિતી મેળવનાર સંદેશાનું અર્થઘટન કરી તેનો પ્રતિસાદ આપે છે. આમ માહિતી સંચારમાં માહિતી, ખ્યાલો, સંવેદનાઓ, લાગણીઓ કે સૂચનાઓનું બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે આદાન પ્રદાન થાય છે. માહિતી ઘણા સ્વરૂપમાં હોઈ શકે છે, શાબ્દિક, અશાબ્દિક, ચિત્ર, સંજ્ઞાઓ. હમણાં હું તમને માહિતી આપી રહ્યું છું એ એક શબ્દ દ્વારા છે, એ શાબ્દિક માહિતી છે. પહેલાં જે આદિમાનવો માહિતી સંચાર કરતા હતા તે અશાબ્દિક માહિતી હતી, તે ચિત્ર દ્વારા માહિતી સંચાર કરતા હતા, સંજ્ઞાઓ દ્વારા. માહિતી સંચારના ઘણા પ્રકાર છે. આમ તે માહિતી સંચાર શાબ્દિક હોઈ શકે, અશાબ્દિક હોઈ શકે, કોઈ પણ રીતે માહિતી સંચાર થઈ શકે છે. માહિતી સંચારમાં જ્યારે સંદેશાઓ શબ્દો દ્વારા કે એટલે કે ભાષાના ઉપયોગ દ્વારા રજૂ થતા હોય ત્યારે તે શાબ્દિક માહિતી સંચાર બને. શાબ્દિક માહિતી સંચારમાં માહિતી લેખિત કે મૌખિક સ્વરૂપમાં હોય છે. મેં હમણાં તમને કીધું માહિતી સંચાર કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે છે. શાબ્દિક માહિતી સંચારમાં શબ્દોની યોગ્ય પસંદગી અને વાક્યમાં તેનું સ્થાન પણ ખૂબ જ અગત્યના છે. શાબ્દિક માહિતીમાં આપણે જે તે શબ્દ, મતલબ કોઈને પણ સમજાવવા માટે ખરા જે શબ્દ છે, જે યોગ્ય શબ્દ છે, ચોક્કસ શબ્દ તે વાક્યમાં ઉપયોગ થવા જોઈએ, જેથી સામેવાળી વ્યક્તિને આપણે બરાબર રીતે સમજાવી શકીએ. આથી વાક્યમાંથી મળતા સંદેશાનો ચોક્કસ અર્થ નિપજે છે. સંદેશાની રચના કરતી વખતે કીપ ઇટ શોર્ટ એન્ડ સ્વીટનો સિદ્ધાંત અનુસરવા જેવો છે. સંદેશો ટૂંકો અને સરળ હોવો જોઈએ. આપણે સ્ટુડન્ટ્સને જોઈ લો, આપણે મોટી જે માહિતી હોય છે તે વાંચવામાં આપણાને ઘણો કંટાળો આવે, પરંતુ તે જ માહિતીને આપણે નાના નાના મુદ્દા સ્વરૂપે વાંચીએ તો આપણાને મજા આવે છે. આપણે તે ફટાફટ વાંચી કાઢીએ છીએ, સમજી શકીએ છીએ, જ્યાં આપણે મોટી માહિતી વાંચવામાં કંટાળો ઊભો કરે છે. માહિતી સંચારમાં શબ્દરહિત માહિતી મોકલવામાં અને મેળવવામાં આવે છે ત્યારે તે અશાબ્દિક માહિતી સંચાર બને છે.
એટલે શબ્દ ન હોય જેમાં તે માહિતી અશાબ્દિક કહેવાય. આ પ્રકારના માહિતી સંચારમાં માહિતીની આપ લે, ઇશારા, શારીરિક અભિવ્યક્તિ, શારીરિક મુદ્રા, ચહેરાના હાવભાવ, આંખના ઇશારા અને કલાત્મક રીતે એટલે કે વાદન, ગાયક, નૃત્ય, શિલ્પકામ, ચિત્રો, નકશા, તોપોની સલામી, સાયરન વગેરે દ્વારા થાય છે. આપણે જોઈએ છીએ કે જે જોઈ શકતા નથી, જે સાંભળી શકતા નથી, બોલી શકતા નથી, તેમને હાવભાવ દ્વારા, ઇશારાઓ દ્વારા આપણે સમજાવીએ છીએ, વાતચીત કરીએ છીએ. માહિતી સંચારની વ્યાખ્યા. આ ખાસ ધ્યાન રાખજો કે માહિતી સંચારનો અર્થ અને વ્યાખ્યામાં અંતર છે. અર્થમાં તે શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો તેના વિશે જણાવીએ છીએ અને માહિતી સંચારની વ્યાખ્યામાં માહિતી સંચાર એટલે શું તે જણાવવામાં આવ્યું છે. વિચારો, અભિપ્રાયો કે માહિતીનું વક્તવ્ય, લખાણ કે સંજ્ઞાઓ દ્વારા સંદેશાની આપ લે થવી એટલે માહિતી સંચાર. આપણે આપ લે આ શબ્દ પર ખાસ ધ્યાન આપો, કેમ કે આપણે પહેલાં જ ભણી ગયા માહિતી સંચાર એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે. આપણે આપ લે કરીએ છીએ તો તે બે વ્યક્તિઓ વચ્ચે આપ લે થાય, તેનાથી વધારે પણ હોઈ શકે. વ્યક્તિઓ, વિચારો, અભિપ્રાયો, આપણે જે આપણા વિચારો હોય છે તે બીજા સાથે વાતચીત કરીને એમને જણાવીએ છીએ તો આ માહિતીની આપ લે થાય છે. જેમ કે તમે કોઈ નવા વ્યક્તિ સાથે મળો અને તમને લાગે છે કે તેને મિત્ર બનાવવા જેવો છે, તેમના સાથે વાતચીત થાય, તમને તે વ્યક્તિ સાથેની વાતચીત સારી લાગે, તમને લાગે કે એને મિત્ર બનાવવા જેવો છે, તો તમે તે કેમ વિચારશો? તમે તેના સાથે માહિતીનું આદાન પ્રદાન કરશો, તેના સાથે વાતચીત કરશો, તો જ તમે વિચારશો કે હા, આ માણસ સારો છે અને આને મિત્ર બનાવવા જેવો છે. માહિતી સંચાર એટલે લોકો વચ્ચે થતી એવી પ્રક્રિયા છે કે જેમાં માહિતી મોકલનાર જ્ઞાન, વિચારો, ખ્યાલો, સમજણ, સંવેદનાઓ, લાગણીઓ કે વલણો અંગેની માહિતીનું યોગ્ય સંકેતો દ્વારા યોગ્ય માધ્યમથી થતું એક પ્રસરણ છે કે માહિતી મેળવનારને પ્રભાવિત કરે, તેના વર્તનમાં પરિવર્તન થાય, તેની સાથે સંબંધ સ્થાપે અને જાળવે. આપણે કોઈ વ્યક્તિ સાથે મિત્રતા કરીએ તો તેમાં આપણે આપણી સંવેદનાઓ, આપણે જે વિચારીએ છીએ તે બધું જ આપણે શેર કરીએ છીએ તેના સાથે, અને તેનું યોગ્ય માધ્યમ હોવું જોઈએ. જેવી રીતે કે હું તમને મોબાઈલ દ્વારા, જેવી રીતે કે મેસેજ, આપણે કોઈ મેસેજ કરીએ છીએ તો તેનું માધ્યમ શું છે? તો કે મોબાઈલ છે. અને આપણે કોઈને કોલ કરીએ છીએ, વાતચીત કરીએ છીએ, માહિતી સંચાર કરીએ છીએ, તો તેનું માધ્યમ શું છે? મોબાઈલ. આમ કોઈપણ વસ્તુ માહિતી સંચાર માટે ચોક્કસ માધ્યમ હોય છે વાતચીત કરવા માટેનું. માહિતી મેળવનારને, જે માહિતી મેળવનારને પ્રભાવિત કરે છે, તેના વર્તનમાં પરિવર્તન થાય છે. જેમ જેમ મિત્રતા વધતી જાય તેમ તેમ તમારા વર્તનમાં પણ પરિવર્તન આવતું જાય, તેની સાથે સંબંધ સ્થાપે અને જાળવે. અને તમને તે વ્યક્તિ સારો લાગે તો તમે તેના સાથે સંબંધ સ્થાપાયા છે તેને જાળવી રાખવાની કોશિશ કરો છો. માહિતી સંચાર એટલે આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા. માહિતી સંચાર, આપણે વાતચીત કરીએ છીએ અને આપણે કોઈને સમજણ આપીએ છીએ તો આપણે સારી રીતે સમજાવીશું તો બીજાના મગજમાં તે દાખલ થશે. આમ માહિતી સંચાર તે દ્વિમાર્ગીય પ્રક્રિયા છે અને તેને આપ લે થતાં લોકોના મગજમાં દાખલ થાય એને માહિતી સંચાર કહેવાય.